હલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજે થોડું બ્લોગ સ્ટાર્ટ કરવામાં લેટ થઈ ગયું છે, કારણ કે મમ્મી આજે ઘરે નથી, અમદાવાદ ગયા છે, તો બધું કામ મારે સવારે ઉઠીને કરવું પડ્યું, એટલા માટે થોડુંક લેટ થઈ ગયું. અને હવે આપણે બનાવવાનું છે ગોઠલીનો મુખવાસ, એના માટે ગોઠલી બાફવા મૂકું છું. જો તમારે ગોઠલીનો મુખવાસ બનાવવો હોય, શીખવો હોય, તો તમે કોમેન્ટ કરજો, તો આની રેસીપી હું અલગથી બનાવીશ. પણ અત્યારે રેસીપી નથી બનાવતી, અત્યારે હું બ્લોગ જ શૂટ કરું છું. એટલે અને જ્યારે ગોઠલી બાફો ને ત્યારે થોડુંક મીઠું એડ કરવાનું એની અંદર. ગોઠલી અને પાણી બંને નાખી દીધું છે, અને હવે થોડુંક મીઠું એડ કરું છું અંદર, જેથી કરીને ગોઠલીમાં પણ થોડુંક મીઠું ચડી જાય. હવે થોડુંક પાણી ઉકળે એટલે હમણાં ઢાંકણું બંધ કરીને મૂકી દઉં છું, પછી બફાઈ જાય એટલે તમને બતાવું. ગોઠલી બાફવા મૂકી દીધી છે અહીંયા, તો આપણે સાથે સાથે બીજા પણ ઘણા કામ કરતા જઈએ. થોડા થોડા જે વાસણ છે, સાઈડના કામ છે, જે કરતા જઈએ તો સાથે કામ પતી જાય બધા. ગોઠલી બફાઈ ત્યાં મમ્મી જ્યારે ઘરે હોય ને ત્યારે કાંઈ ટેન્શન ના હોય, જ્યારે એ બહાર જાય ને ત્યારે આપણને એની વેલ્યુ ખબર પડે. ખરેખર મારે તો એવું જ છે, બાકી જે જે લોકોને એવું હોય એ મને જરૂરથી કહેજો કે મમ્મી વગર કોને નથી ચાલતું. મમ્મી થોડીક વાર માટે બહાર ગયા હોય ને તો હું એને ફોન કરું કે મમ્મી ક્યાં છો, ક્યારે આવો છો. ખબર હોય આપણને કે આ સમયે આવી જશે, છતાં પણ એને ફોન કરીને કહીએ કે આપણે ક્યારે આવશો તમે. જ્યારે ઘરમાં હોય ને ત્યારે એની સાથે લડવી ઝઘડવી, અને જ્યારે એ ઘરમાં ના હોય ને ત્યારે એમ થાય કે ક્યારે આવશે. એ ખરેખર એ ઘરે હોય ને ત્યારે હું કામ બહુ ઓછું કરું છું, જ્યારે ના હોય ત્યારે જ હું કામ કરું છું ઘરનું. બાકી તો મારે આલ્બમ બનાવવાના હોય તો હું આલ્બમ બનાવતી મારા કામમાં હોય, અથવા તો પછી ફોનમાં કંઈ ને કંઈ શૂટ કરતી હોય, અથવા તો કંઈ નવું નવું શીખતી હોય, બસ આ જ મારું કામ હોય બીજું. તો ચાલો વાસણ લૂસીને ગોઠવી દઉં ને પછી મળીએ. ટિફિન ને એવું બધું ઉપર ચડાવી દીધું છે, કરી સવારે ગોતવું નહીં, ફટાફટ મળી જાય. એક ઠેકાણ બધું પડ્યું હોય ને તો. આ છે પાણીની બોટલ, એક છે શરબતની અને એક છે છાશ. બાકી ગોઠલીની 5 થી 6 સીટી થાય એટલે ગેસ બંધ કરી દઉં, અને પછી તમને હું બતાવીશ આગળની પ્રોસેસ. ત્યાં સુધી મળીએ, પછી થોડીક વાર માટે હું રેડી થઈ જાઉં. રેડી થઈ જાઉં ને પછી તમને મળો પાછું. હવે શાયદ ગોઠલી બફાઈ ગઈ છે, તો હવે બંધ કરી દઉં છું, પછી ચેક કરી લઈએ બફાણી છે કે નહીં. નહીં બફાણી તો આપણે પાછી રિટર્ન નાખી દઈશું. રેડી, ગેસ બંધ કરી દીધો છે. હવે થોડીક હવા નીકળે કુકરમાંથી એટલે ખોલીને જોઈ લઈએ, ચેક કરી લઈએ કે કેમ છે બધું. આ રીતે બધી ગોઠવીઓ સૂકવી દીધી છે, જેથી કરીને થોડું ઘણું જે પાણી છે અંદર એ બધું સુકાઈ જાય, ને પછી આપણે ગોઠવીને ફોડીશું. થોડુંક નહીં પણ વધારે લેટ થઈ ગયું છે મારે, કારણ કે સવારે મેં બાફવા મૂકેલી, પછી આલ્બમ મારે જે પતાવવાનું તો મેં તમને કીધું, તો પછી મારે જો રેડી થવાનો પણ સમય નથી મળ્યો, હું નાઇટ ડ્રેસમાં ચાટા મારું છું. તો હવે બપોરનું કામ પણ પતાવી દઈએ, બહુ લેટ થઈ ગયું છે. એટલે કેટલા વાગ્યા છે ખબર છે? શાયદ 2:30 થવા આવ્યા છે, એટલું બધું લેટ થઈ ગયું. બોલો, ફટાફટ રોટલી કરી, પપ્પા આવી ગયા હતા, પછી આવીને ફટાફટ રસોઈ બનાવી જમ્યા. હવે અને હવે બપોરનું કામ લઈશું,
એટલે કામ પતે એટલે પછી ગોટલી ત્યાં સુકાઈ જાય એટલે પછી આપણે ગોટલી ફોડીશું, પછી કન્ટિન્યુ થઈએ. અત્યારે 3 3 જેવું થયું છે અને ગોટલી બધી બરાબર સુકાણી નથી હતી, અમુક સુકાઈ ગઈ છે અમુક નથી સુકાણી હતી, તો એ બરાબર ફૂટતી નથી. આ બી ગોટલી મેં ફોડી છે, સરસ બફાઈ ગઈ છે. ગોટલી ફોડીને પછી જ્યાં ઉપરની જે છાલ છે ને એ કાઢી નાખવાની. બે અત્યારે ફોડી છે અને આ બધી સુકાશે ત્યારે ફોડીશ. અને હવે આપણે જઈએ રસોડામાં ચા બનાવવા. પાણી મૂકી દીધું છે મેં, પછી જોઈએ ગોટલા સુકાશે તો ફોડી નાખશે, નહીતર મુખવાસ કાલે પણ બની શકે છે. હવે જો તડકો તડકે જ સૂકી દીધા છે માટે જ જોઈએ ક્યારે સુકાય છે. અત્યારે આટલી ગોટલી નીકળી છે, બાકીની નથી નીકળી હજી, થોડીક લીલી છે. તો એને આપણે કાલે ઓલી ખમણીશું અને આજે એટલી જે નીકળી છે થોડી ખમણી નાખીએ. સરસ બફાઈ ગઈ છે. તો આ ગોટલી માંથી છે આ ઉપરની છાલ છે આ વધારાની જે છે એ બધી કાઢી નાખવાની છે. એટલે ગોટલી જ્યારે ફોડીએ ને ત્યારે ફટાફટ કાઢી લેવાની, પછી સુકાઈ જશે ને તો તમને કાઢવામાં થોડીક તકલીફ થશે, ફટાફટ નહીં નીકળે. કારણ કે ઓલી જે લીલી હોય ને ત્યારે જે આપણે ઉખેડી લઈએ તો ફટાફટ નીકળી જશે. તમે જોઈ શકો છો બંનેનો ફરક, આ સ્કીન વાળી છે અને આમાંથી મેં કાઢી લીધી છે. તો આ રીતે બધામાંથી પહેલા હું સ્કીન કાઢી લઉં એટલે ફટાફટ ખમણાઈ જાય આપણે. તો આ રીતે બધી ગોઠવી રેડી કરી લીધી છે. જોઈ શકો છો હવે આને ખમણી લઈશું. આ ખમણી છે તમે આનાથી ઝીણી પણ લઈ શકો છો, તમને જેવી જાડી પતલી ગોટલી જોતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હું એક તમને ખમણી બતાવું છું આમ ચૂરણ છે કેવું થાય છે, કારણ કે આ સેજ મોટા કાણાવાળી છે એટલે મોટું થશે આમ ચૂરણ. જો આ રીતનું થશે મોટું, તમે ચાહો તો ઝીણું પણ કરી શકો છો. એક ગોટલી નું આટલું બધું ચૂરણ થાય છે, જો આવી જ રીતે બધી ગોટલી નું ચૂરણ કરી નાખું પછી તમને બતાવું, કારણ કે બધું બતાવવા જશે તો વિડીયો લાંબો થઈ જશે. એટલે સરસ રીતે ચૂરણ થઈ ગયું છે, થાય છે. તો બધી જ ગોટલીનું ચૂરણ કાઢીને પછી હવે તમને મળું.
આ ગોઠવીને લઈને એક વાત તમને કહેવાની તો સંભળાઈ ગઈ છે કે જે આ તમે ગોઠલીમાંથી આ ગોઠલીમાંથી તમે જ્યારે આ ગોઠલી કાઢો ને ત્યારે થોડીક વારમાં ફટાફટ એને છીણી લો, કારણ કે જો સુકાઈ જશે ને તો બરાબર છીણ નહીં થાય એનું અને ભૂકો થતું જશે, તમારે જેવું જોતું હશે ને એવું નહીં થાય. એટલે ફટાફટ એને જ્યારે ગોઠલી ઓલી કરો તો એક ફોડતા જાજો અને એક છીણતા જાજો. થોડીક હોય તો વાંધો નહીં, પણ વધારે હોય તો બે જણાનો તો જોશે જ તે. ફાઇનલી ચૂરણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, બધી જ ગોટલી આજે છોલી ભાંગી નાખી. અત્યારે આટલું બનાવ્યું છે, પછી પાછું થોડુંક બનાવી નાખીશું. હવે આને થોડાક દિવસ સામે તડકે રાખવાનું એટલે સુકાઈ જશે સરસ રીતે. પછી એને જ્યારે તમારે મુખવાસ ખાવો હોય એનો ત્યારે એની ઘીમાં તળી નાખવું. તો ફાઇનલી બની ગયું છે અમારું ગોટલીનું ચૂરણ. અને હવે થોડીક સાફ સફાઈ કરી નાખીએ, કારણ કે ફેન ચાલુ હતો તો બધી ફોતરી ઉડી અને આખી રૂમમાં થઈ છે. તો થોડુંક એ ક્લીન કરી નાખીએ અને મળીએ પછી થોડી વાર પછી. અત્યારે દાળ ઢોકળી બનાવવાની છે તો એનું પ્રિપેરેશન ચાલુ થઈ ગયું છે. દાળ ઉકળવા મૂકી દીધી છે અને આ છે ચણાના લોટની રોટલી, જેને આડીમાળી શેકીને પછી કટકા કરીને દાળમાં નાખીશ.